કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના કોસ્ટગાર્ડ તરફથી આપવામાં આવી છે. જો કે હવામાન વિભાગ તરફથી પણ એલર્ટ આપવામાં આવ્યું હતું, આગામી 7 દિવસ દરિયામાં ન જવા માટે કહેવાયું છે. મચ્છીબોલ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે, દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ. મચ્છીબોલ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે, દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ. મચ્છીબોલ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે, દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ. મચ્છીબોલ ભારતીય તટરક્ષક તમને બોલાવે છે, દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ. મચ્છીબોલ તો દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દરિયામાં તોફાન આવવાનું છે, જેથી આપ આપના નજીકના બંદરે જલ્દી પહોંચી જાઓ. દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને સૂચના આપવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી 5 દિવસ માછીમારો માટે આ એલર્ટ છે, દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. મચ્છી બોટ કોસ્ટગાર્ડ બુલા રહા હૈ, હમારે સમુદ્ર મેં તૂફાન આને કી સંભાવના હૈ. આપકે ઓર આપકી નાવ કી સલામતી કે લિયે કૃપયા કિનારે પર લોટ જાયે. મચ્છી બોટ કોસ્ટગાર્ડ બુલા રહા હૈ, હમારે સમુદ્ર મેં તૂફાન આને કી સંભાવના હૈ. આપકે ઓર આપકી નાવ કી સલામતી કે લિયે કૃપયા કિનારે પર લોટ જાયે. મચ્છી બોટ કોસ્ટગાર્ડ બુલા રહા હૈ.